ટ્રમ્પના ગુજરાત પ્રવાસને લઈને ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને સચિવો બેઠક પર આવ્યા હાજર. મોટેરા સ્ટેડિયમની તૈયારીઓ અંગે થઈ ચર્ચા. મોટેરા સ્ટેડિયમ નજીક યુએસ સિક્રેટ સર્વિસીસની સરફેસ ટુ એર મિસાઇલ સહિત એન્ટી એરક્રાફ્ટ ગન કરાશે તૈનાત. આ બંને શસ્ત્રો જમીન પરથી આકાશમાં નિશાન લગાવવાની ધરાવે છે ક્ષમતા. ટ્રમ્પની સુરક્ષા માટે ડીઆરડીઓ ટેકનોલોજીએ કરશે ઉપયોગ. કોઈપણ ડ્રોન ઉડતું જોવા મળશે તો એન્ટી ડ્રોન દ્વારા તેને તોડી નાખાશે. ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોનો કાર્યક્રમ ઘટી શકે છે. ગાંધી આશ્રમની મુલાકાત ન કરવાની હોવાથી 22ના બદલે રોડ શો 14 કિલોમીટરના રૂટમાં જ થાય તેવી શક્યતા. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને પગલે અમદાવાદમાં લક્ઝરી હોટેલ્સનું બુકિંગ ફૂલ. કેટલીક હોટેલ્સે ભાડામાં 30-40% કર્યો વધારો તો કેટલીક હોટેલે બુકિંગ કર્યું બંધ. જોકે મુલાકાતની તારીખ જાહેર થતા તમામ હોટેલમાં ચેકિંગ પણ શરૂ થઈ ગયું. આ કાર્યક્રમમાં આવનારી વીવીઆઈપીની ગાડીઓમાં જો ગંદકી જોવા મળશે તો વોશ કર્યા બાદ જ મળશે પ્રવેશ. કેમિકલ હુમલાની ભીતીને લઈને નાનીયમથી ગંદકી દેખાતા પણ ગાડીઓ ધોવાઈ નાખવામાં આવશે. આમંત્રિત મહાનુભાવ અને જંગી મેદનીને મચ્છર ન કરડે તે માટે કોર્પોરેશને સતત ફોગિંગ કાર્ય શરૂ કર્યું. સ્ટેડિયમની બહાર અને અંદર સતત થઈ રહ્યું છે ફોગિંગ. 24 ફેબ્રુઆરી સુધી તંત્ર ફોગિંગની કામગીરી સતત યથાવત રાખશે. નમસ્તે ટ્રમ્પ આ કાર્યક્રમમાં 108ની ટીમ પણ રહેશે ખડેપગે. રોડ શોના માર્ગ ઉપર 7 અને સ્ટેડિયમમાં 10 જેટલી 108ની એમ્બ્યુલન્સ રખાશે તૈનાત. મેડિકલ સુવિધા સહિત મહિલા સુરક્ષાને લઈને પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની ટીમો પણ રહેશે ખડેપગે. સ્ટેડિયમની અંદર અને બહાર 100થી વધુ જવાનો અત્યાધુનિક સાધનોથી સજ્જ રહેશે. મહત્વપૂર્ણ છે કે સ્ટેડિયમમાં સ્મોક ડિટેક્ટર લાગેલા હોવાથી આગ અંગે આસાનીથી જાણકારી મળી જશે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને સત્કારવા શહેરના માર્ગો પર ભવ્ય લાઇટ ડેકોરેશન. ટ્રમ્પ અને પીએમ મોદીનો કાફલો જ્યાંથી પસાર થશે તે રસ્તા પર લાઇટિંગથી કરાયું ડેકોરેશન. આરટીઓ સર્કલ રોશનીથી ઝળહળી ઉઠ્યું. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં એસટી વિભાગની બસોની ફાળવણી. રાજ્ય સરકારે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને જોતા 2350 એસટી બસોની કરી ફાળવણી. વધુ 40 બસોને સ્પેરમાં મુકાઈ. 400 ખાનગી બસો પણ ફાળવવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી મોટેરા સ્ટેડિયમમાં ગેટ નંબર 3 પરથી પ્રવેશ કરશે. ગેટ નંબર 3 પર હજુ પણ કામકાજ ચાલુ. મોટેરા સ્ટેડિયમમાં ક્લબ હાઉસમાં ટ્રમ્પ અને મોદી કરશે રોકાણ. સ્ટેડિયમની ઉપર હેલિકોપ્ટરથી થઈ રહ્યું છે એર સર્વેલન્સ. અમદાવાદમાં સૃષ્ટિ આર્કેડ પાસેના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ સારંગપુર ટાંકા પાસે રેલી કાઢી નોંધાવ્યો વિરોધ. ટ્રમ્પના કાર્યક્રમને લઈને ઝૂંપડપટ્ટી હટાવવામાં આપી નોટિસ. જે મુદ્દે ઝૂંપડી ધારકોમાં કોર્પોરેશન ખાતે નોંધાવ્યો વિરોધ. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ઉદ્યોગકારો કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે 500થી વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. 500થી વધુ ઉદ્યોગકારોએ અમદાવાદ આવ્યા કરાવ્યું રજીસ્ટ્રેશન. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લખ્યો મુખ્યપ્રધાને પત્ર. ટ્રમ્પની મુલાકાત અને સીબીએસઈ બોર્ડની પરીક્ષા મુદ્દે લખ્યો પત્ર. ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના દિવસે સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ છે. વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે જોવાનું પણ આપ્યું સૂચન. આજે ગૃહપ્રધાન અમિત શાહ વડોદરા શહેરની મુલાકાતે. ₹38 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સુરસાગર તળાવનું કરશે લોકાર્પણ. અમિત શાહના આગમન પહેલા કાર્યક્રમ સ્થળનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરાયું ચેકિંગ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 25 ફેબ્રુઆરી અમદાવાદ આવશે. પોતાના સંસદીય વિસ્તારના સમાજ કલ્યાણ વિભાગના કીટ વિસ્તરણ કાર્યક્રમમાં આપશે હાજરી. દિવ્યાંગ લોકોને સાધન સહાય કીટનું કરશે વિતરણ. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વધુ એક આંદોલન. આંગણવાડી મહિલા હેલ્થ વર્કર અને આશા વર્કર મહિલાઓ દ્વારા કરાયો વિરોધ. પડતર માંગોને લઈને દર્શાવ્યો રોષ. ગાંધીનગર ખાતે સાચા આદિવાસી સમિતિનું આંદોલન સમિતિ લેવાયું. રાજ્ય સરકારે આદિવાસીઓની માંગણી સ્વીકારતા આંદોલનનો આવ્યો અંત.
દાહોદના ફતેપુરામાં આદિવાસી સમાજ દ્વારા આરબીસીના વિરોધમાં રેલી યોજી સભાનું આયોજન. ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશ કટારા સહિત આગેવાનો જોડાયા. 26 ફેબ્રુઆરીએ ગાંધીનગર જઈ વિધાનસભાનો ઘેરાવ કરવાની આપી ચીમકી. સુરતથી લોકરક્ષક દળના વિદ્યાર્થીઓનો વધુ એક વિવાદ. જિલ્લાના હથિયારધારી ભરતીના 187થી વધુ વિદ્યાર્થી ઓર્ડરથી વંચિત. વિદ્યાર્થીઓએ સુરત પોલીસ કમિશનરને કરી રજૂઆત. વડોદરા કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીઓ બાદ હવે ડ્રાઈવર પણ હડતાલ પર. કાયમી કરવાની માંગ સાથે 360 ડ્રાઈવર હડતાળ પર. તમામ ડ્રાઈવરે કામગીરી છોડી ગાડીઓ જમા કરાવી. છેલ્લા 15 વર્ષથી નોકરી પર કાયમી ન કરાતા ઉતર્યા હડતાળ પર. મોરબીમાં હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી નાખવામાં આવતી પાઇપલાઇનનો ફરી વિરોધ. ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ ખેડૂતોને સાથે રાખીને કામ અટકાવ્યું. કચ્છને પાણી પહોંચાડવા માટે નાખવામાં આવી રહી છે આ પાઇપલાઇન. ભવિષ્યમાં ખેડૂતોને કેનાલનું પાણી સિંચાઈ માટે મળતું બંધ થવાની ભીતિ. બનાસકાંઠા જિલ્લામાં એક સાથે જ કેનાલમાં 3 ગાબડા. ઈઢાટામાં 10 ફૂટ, ખીમણામાં 10 ફૂટ અને બારુત્રીમાં 5 ફૂટનું ગાબડું. વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષનો માહોલ. બારડોલીમાં શિવાજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલી તખતીનો વિવાદ. 3 દિવસથી મહારાષ્ટ્રીયન સમાજના 2 જૂથો વચ્ચે અથડામણ. પથ્થર વડે મારામારી કરતા 2 જૂથોનો વિડીયો પણ સામે આવ્યો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તબીબો સાથે મારામારી. દર્દીની સારવાર મુદ્દે ફરજ પરના 2 ડોક્ટર્સને મરાયો ઢોરમાર. 2 મહિલા સહિત 4 લોકો વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ. વડોદરાના બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ગુરુનો વધુ એક વિડીયો વાયરલ. સેવિકાઓ અને શિષ્યો સાથે ગરબા રમતો વિડીયો વાયરલ. વિડીયો વાયરલ થતા પ્રશાંત ગુરુ વધુ એકવાર વિવાદમાં.